स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश विद्यार्थीओ आपणे यूनिट 2 चाले छे अने यूनिट 2 માં આજે આપણે એક્ટિવિટી 8A આવ્યા છીએ વિદ્યાર્થીઓ આ જે છે લેસન છે એ તમારું મેઇન લેસન છે આ યુનિટનું આ લેસનમાંથી તમારે વિવિધ એક્સરસાઇઝ જેવી કે આન્સર ધ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ એવા વિવિધ એક્સરસાઇઝ આવે છે કે જે તમારે વાંચવાની છે અને તૈયાર કરવાની છે જેથી કરીને તમે આ લેસન જ્યારે હું હવે સમજૂતી આપું ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે ખાસ સરસ વાર્તા છે આ ચલો સ્ટાર્ટ કરીએ આપણે ધ બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ શરૂઆતથી આ લેસન ચાલુ થયું ત્યારથી તમારે ક્વેશ્ચન ટેગ હું તમને શીખવાડતી આવી છું તો આ પણ અહીંયા ક્વેશ્ચન ટેગ છે ટૂંકાણમાં પ્રશ્ન પૂછ્યો છે ઇઝન્ટ ઇટ હવે અહીંયા ઇઝ આપ્યું છે ટુ બીનું રૂપ વર્તમાનકાળ એટલે ઇઝ અને વાક્ય પોઝિટિવ છે એટલે નેગેટિવ થયું છે અને બાવળનું ઝાડ ધ બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ છે ઝાડ માટે સર્વનામ ઇટ વાપર્યું છે તો આ રીતે હવે આપણે આ લેસન સ્ટાર્ટ કરીશું ધ બબુલ ઇઝ બ્યુટિફુલ બાવળ સુંદર છે ઇઝન્ટ ઇટ એટલે કે નહીં ક્વેશ્ચન માર્ક હવે આપણે સ્ટાર્ટ કરીએ જો તમને ટૂંકાણમાં હું પહેલાં આ સ્ટોરી કહી દઉં તો અહીંયા આ વાર્તામાં એક બાવળના ઝાડની વાત કરવામાં આવી છે બાવળનું ઝાડ દરેક વિદ્યાર્થીઓએ જોયું જ હશે બાવળનું ઝાડ અમુક જ વિદ્યાર્થીઓએ કદાચ નહીં જોયું હોય હવે બાવળનું ઝાડ કેવું હોય છે તો બાવળના ઝાડને સીધી ડાળીઓ હોય છે અને તેના દરેક પાંદડાના છેડે નીચેના ભાગમાં ઝીણા ઝીણા કાંટા હોય છે નાના નાના અને તે બીજા વૃક્ષો કરતાં આખું અલગ જ હોય છે તો જેથી કરીને આ બાવળને તેના પર્ણ અને કાંટા ગમતા નથી અને ન ગમતા હોવાના કારણે તે જંગલમાં બીજા વૃક્ષોને જોઈને તે પોતાનો જીવ બાળે છે અને રડે છે અને જેથી કરીને વનમાં જંગલમાં જે વનદેવી હોય છે તેની પાસે વિવિધ પર્ણોની માંગ કરે છે અને તે પોતાને સુંદર દેખાડવા કે હું પણ બીજા જેવું સુંદર જોવાઉં અને મારા પણ પર્ણ સુંદર જોવાય તેવું મને બનાવી દો તેવી રીતે તે વનદેવીને પ્રાર્થના કરે છે અને વનદેવી તેની ઈચ્છા પણ પૂરી કરે છે તો અને તેની ઈચ્છા પૂર્ણ થયા પછી પણ છેલ્લે તે દુઃખીને દુઃખી રહે છે અને ત્યાર પછી તેને બોધપાઠ મળે છે અને તે પોતાના જે પર્ણ અને કાંટા છે તે તેના રક્ષણ માટે જ હોય છે અને તેનાથી સંતોષ થાય છે તે છેલ્લે વનદેવીને માફી માંગે છે કે હું જેવું છું તેવું યોગ્ય છું તો એવું આપણે આ સ્ટોરીમાં શીખવાનું છે તો ચાલો હવે આપણે ડિટેલમાં શીખીશું આ સ્ટોરી સ્ટાર્ટ કરીએ પહેલો પેરેગ્રાફ છે ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એટલે કે તેને સીધી ડાળીઓ હતી જો બ્રાન્ચ એટલે ડાળી અને સ્ટ્રેટ એટલે સીધી ઇટ હેડ લોંગ વાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ એટલે કે તેને દરેક પર્ણના દરેક જે તેના જે પાંદડા હોય તે દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા એટલે કે કંટક જે તીખા ઝીણા ઝીણા કાંટા હોય અમુક જેમ કે ગુલાબમાં તો દરેકે જોયા જ હશે ગુલાબમાં જેવા કાંટા હોય તેવા જ આની દરેક પાંદડાના નીચેના છેડામાં શું હોય છે તો કાંટા હોય છે વન ડે ઇટ લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીસ એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ રાઉન્ડ નેરો એન્ડ બ્રોડ એટલે કે જે દરેક બીજા વૃક્ષોના તેને પાંદડા જોયા તો તે દરેક પાંદડા વિવિધ આકારના હતા તો એ આકાર કેવા હતા તો ગોળ નેરો એટલે સાંકડા અને પોળા બ્રોડ એટલે પોળા એવા વિવિધ વિવિધ આકારના બીજા વૃક્ષોને પાંદડા હતા ધ બબુલ ટ્રી લુક સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ હવે બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયો ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ તે બોલ્યું પોતાને બોલે છે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ એટલે કે મારા પાંદડા ખૂબ નાના અને અનાકર્ષક એટલે કે આકર્ષક ન હોય તેને કહેવાય અનાકર્ષક છે ધે આર નોટ લાઈક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીસ એટલે કે તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું કે તેને ગમતા
नथी। तो आ रीते पहला पेरेग्राफ में बावलना झाड़ना पांदड़ा केवा होय छे अने तेने काटा होय छे तेवू जोवडायुं छे। अहींथी हवे बीजू आगळ स्टार्ट करीशुं। जो वन देवी हर्ट बबूल सेड वर्ड्स एटले के वन देवी बावलना दुखी शब्दों सेड वर्ड्स एटले के दुखी शब्दों सांभळ्या। सी अपियर्ड बिफोर इट एंड सेड તેઓ તેની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા। જો અપિયર એટલે કે પ્રગટ થવું। ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ એટલે કે પ્રિય બાવળ તું ખૂબ ઉદાસ દેખાય છે। બબુલ સેડ ઓ યસ આઈ એમ એટલે બાવળ બોલ્યું ઓ હા હું ઉદાસ છું। બટ વાય આસ્ક્ડ વન દેવી પણ શા માટે વન દેવીએ પૂછ્યું। બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઈની લીવ્સ જુઓ ટાઈની લીવ્સ એટલે કે ઝીણા પાંદડા શું કહે છે કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી। આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ શું કહે છે મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ હોવા જોઈએ નહીં। એટલે કે બબુલ ટ્રીને સોનેરી ગોલ્ડન લીવ્સ એટલે સોનેરી પાંદડા જોઈએ છે અને કાંટા તો જોઈતા જ નથી। આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ સેડ વન દેવી। વન દેવી કહે છે તેને સમજાવે છે મને લાગે છે કે તારી પાસે પોતાના રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા એક્સિલન્ટ લીવ્સ એટલે કે ઉત્તમ પાંદડા અને કાંટા છે। બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ રિક્વેસ્ટેડ ધ બબુલ। હવે બાવળ તો વિનંતી કરે છે વનદેવીને કે પણ હું દેખાવડું પણ હોવું જોઈએ ગુડ લુકિંગ એટલે દેખાવડું હોવું જોઈએ। મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો રિમૂવ એટલે કાઢી નાખો મને સોનેરી પાંદડાનું વરદાન આપો બ્લેસ એટલે વરદાન શું કહે છે મને સોનેરી પાંદડાનું વરદાન આપો આ રીતે વિનંતી કરે છે રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી। વન દેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ એટલે કે વન દેવી તેની જાદુઈ લાકડી તેના થડને અડકાવે છે અને અદૃશ્ય થઈ જાય છે। ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ એટલે કે જ્યારે બીજા દિવસે વનદેવી જે જાદુઈ લાકડીથી તેના થડને અડકાવીને અદૃશ્ય થઈ ગયા હતા થડને તો બીજા દિવસે જોયું કે બીજા દિવસે સવારે બાવલના પાંદડા જે હતા તે ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા હતા। જો શાઇનિંગ ગોલ્ડન લીવ્સ એટલે કે ચમકતા સોનેરી પાંદડા ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ એટલે કે તેને કાંટા તો બિલકુલ જ નહોતા। ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટિફુલ એન્ડ વેરી હેપી બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ એટલે કે બાવલનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં। જો હેપીનેસ એટલે ખુશી લાસ્ટ લોંગ એટલે વધારે સમય લાંબો સમય ટકી નહીં। સમ પીપલ પાસિંગ થ્રો ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી એટલે કે જંગલમાંથી પસાર થતાં થોડા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું વન્ડરફુલ એટલે અદ્ભુત ઝાડ જોયું। ધ સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ તેમણે સોનેરી પાંદડા જોયા અને તેમણે તોડવાનું શરૂ કર્યું પ્લકિંગ એટલે તોડવું। ધ બબુલ ટ્રી બેગ્ડ બાવળના ઝાડે આજીજી કરી બેગ એટલે આજીજી કરવી પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ શું કહે છે મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો। આઈ લવ ધેમ મને તે ખૂબ ગમે છે અમેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી હવે એક માણસ બોલે છે કે હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ। જુઓ અહીંયા સેલ એટલે વેચવું અને થિંગ્સ એટલે વસ્તુઓ ફોર માય ફેમિલી એટલે તેના પોતાના કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ।
देन दे रेन अवे हेप्पीली विथ ऑल द गोल्डन लीव्स एटले पछी तेओ बधा ज सोनेरी पांदरा साथे खुशी थी भागी गया. द बबूल ट्री लुक्ड अगली विधाउट लीव्स बावलनू झाड पांदरा विना कदरूपू लागतू हतू. अगली एटले कदरूपू लागतू हतू. द बबूल ट्री स्टार्टेड वीपिंग बावलनू झाड रड़वा लाग्यू. जुओ वीप एटले रड़वू, जेम आपणे क्राय बोलीए तेज प्रमाणे वीप छे तेना सामानार्थी शब्द. आफ्टर थ्री डेइस एटले के त्रण दिवस पछी वन देवी अपियर्ड अगेन एंड सेड वन देवी फरीथी प्रगट थया अने बोलिया डियर बबूल वाई डू यू लुक सो अपसेट प्रिय बावल तू केम खूब उदास देखाय छे. वेर आर योर गोल्डन लीव्स सोनेरी पंदरा क्या छे तारा. आई ब्लेस्ड यू विथ गोल्डन लीव्स डिडंट आई. जो आ क्वेश्चन टेक छे. मैं तने सोनेरी पांदड़ानुं वरदान आप्युं हतुं नहीं तो आ रीते वनदेवी प्रगट थईने तेने टूकाणमां प्रश्न पूछे छे. येस यू डीड एटले बावलनुं झाड के छे हाँ तमे आप्युं हतुं. बट सम पीपल टूक अवे ऑल माय गोल्डन लीव्स पण थोड़ा लोको मारा बधा ज सोनेरी पांदड़ा लई गया. नाव आई थिंक आई शूड हेव स्पार्कलिंग ग्लास लीव्स હવે મને લાગે છે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. જો સ્પાર્કલિંગ એટલે ચળકતા અને ગ્લાસ લીવ્સ એટલે કાચના ચળકતા પાંદડા જોઈએ છે. દેવી ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. હવે દેવીને કહે છે કે દેવી મારા કાંટા કાઢવાનું ભૂલતા ના. સેડ ધ બબુલ ટ્રી બાવલનું ઝાડ બોલ્યો. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી સેડ વનદેવી. વનદેવી બોલ્યા માફ કર પણ મને લાગે છે તે કદાચ જોખમ ભરેલું છે. રિસ્કી એટલે જોખમ ભરેલું છે. ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. એટલે બાવલનું ઝાડ કહે છે કે તે કદાચ સાચું હશે પણ કાચના જે ચળકતા પાંદડા સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. જુઓ સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ અને સાઇન એટલે ચળકશે કે ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ હું પ્રકાશના વૃક્ષ જેવું જોવાઈશ. પ્લીઝ ડૂ ઇટ ફોર મી મહેરબાની કરી મારા માટે આ કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી બાવલના ઝાડે વિનંતી કરી. ઓલ રાઇટ એઝ યુ વિશ સેડ વન દેવી. સારું જેવી તારી ઈચ્છા વન દેવી બોલ્યા. આગળ જોઈશું. ધ કાઇન્ડ વન દેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક ટ્રી. એટલે દયાળુ વન દેવીએ ફરી, જો કાઇન્ડ એટલે દયાળુ વન દેવી, ફરીથી એકવાર તેમની જે જાદુઈ લાકડી બાવલના ઝાડના થડને અડકાવી અડાડી. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. એટલે કે બીજા દિવસે સવારે બાવલના ઝાડના જે પાંદડા હતા તે કાચના ચળકતા પાંદડા થઈ ગયા. ચેન્જ એટલે જે તે ઈચ્છતું હતું બાવલનું ઝાડ એ પ્રમાણે તે ફેરવાઈ ગયું. તેને ચળકતા કાચના જે પર્ણો જોઈતા હતા તેવા થઈ ગયા. આગળ જોઈશું. અલાસ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ટાઈમ ધીસ ટુ. અલાસ એ ઇંગ્લિશમાં વપરાતો જ્યારે દુઃખજનક કે જ્યારે આપણને કશું અફસોસ થાય તેના માટે વપરાતો શબ્દ છે અલાસ. એટલે આપણે અલાસ એટલે અફસોસ. આ વખતે પણ તેની જે ખુશી હતી તે લાંબો સમય ટકી નહીં. અ સ્ટોર્મી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રો ધ ફોરેસ્ટ. એટલે કે જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લ્યુ સો હાર્ડ ધેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન ટુ સ્મોલ પીસીસ. તે એટલા જોરથી ફૂંકાયો કે બાવલના ઝાડના બધા જ જે કાચના ચળકતા પાંદડા હતા તેના નાના ટુકડા થઈ ગયા. જુઓ સ્મોલ પીસીસ એટલે નાના ટુકડા અને બ્રોક એટલે તૂટી ગયા. બ્લ્યુ એટલે ફૂંકાવું. જે પવન હતો તે ખૂબ સો હાર્ડ એટલે ખૂબ જોરનો હતો જેથી કરીને તેના જે કાચના પાંદડા હતા તે
તૂટી ગયા નાના નાના ટુકડાઓમાં. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. બાવલનું ઝાડ ફરીથી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આટલો પાઠ સમજીશું અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આગળનું જે બાકી છે તે શીખીશું. આજે આપણે આટલા સુધી શીખ્યા કે બાવલના ઝાડે બે વખત વનદેવી પાસે વરદાન માંગ્યું, એક વખત સોનેરી પાંદડાનું અને બીજી વખત કાચના ચળકતા પાંદડાનું. હવે આગળ શું થાય છે તે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં.